દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સીએએ અને એનઆરસી જ નહીં, એનપીઆરની પણ પૂરજોશથી તૈયારી. ભારતનું સૌપ્રથમ ડિજિટલ પ્લેટફોર્મ બડા પ્રોપર્ટી એક્સચેન્જ લોન્ચ કર્યું. અરહદ એકેડેમી દ્વારા મહિલાઓ માટે 2 દિવસીય ફ્રી સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજવામાં આવ્યું. દીપિકાએ ઈ ટેક્સી સ્ટાર્ટઅપ બ્લુ સ્માર્ટમાં 21 કરોડનું કર્યું રોકાણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સીએએ અને એનઆરસી જ નહીં પરંતુ એનપીઆરની પણ પૂરજોશથી તૈયારીઓ. નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એટલે કે એનઆરસી પર દેશભરમાં ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆરની તરફ એક કદમ આગળ વધી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના માટે કેબિનેટ પાસે 3,941 કરોડ રૂપિયાની માંગણી કરી છે. એનપીઆરનો ઉદ્દેશ દેશના સામાન્ય રહેવાસીઓની વ્યાપક ઓળખ ડેટાબેઝ બનાવવાનો છે. આ ડેટામાં વસ્તી ગણતરીની સાથે બાયોમેટ્રિક માહિતી પણ હશે. જોકે સીએએ અને એનઆરસીની જેમ બિન ભાજપ શાસિત રાજ્યો તેનો પણ વિરોધ કરી રહ્યા છે અને તેમાં સૌથી આગળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. સીએએ અને એનઆરસીને લઈને મોદી સરકારની વિરુદ્ધ મોરચો ખેલનાર મમતા બેનર્જીએ તો બંગાળમાં એનપીઆર પર ચાલી રહેલા કામને પણ રોકી દીધું છે. ભારતનું સૌપ્રથમ ડિજિટલ પ્લેટફોર્મ બડા પ્રોપર્ટી એક્સચેન્જ લોન્ચ કરાયું. યોગ્ય પ્રોપર્ટી કે મિલકત છૂટવી હોય તે લોકો માટે એક પડકારભર્યું કામ છે. યોગ્ય સોદો કરવા માટે તેમણે અનેક સ્થળે અને અનેક લોકોની તથા પ્રોપર્ટી કન્સલ્ટન્ટની મુલાકાત લેવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જાય છે. જોકે હવે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર 7OK બડા પ્રોપર્ટી એક્સચેન્જ એપ્લિકેશન નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ભારતના પ્રથમ ડિજિટલ પ્રોપર્ટી એક્સચેન્જ પ્લેટફોર્મ વિશે માહિતી આપતા બડા પ્રોપર્ટી એક્સચેન્જના સીઈઓ હરદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશનમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ પણ સામેલ હોવા છતાં તેની પારદર્શકતા તથા ગ્રાહકના હાથમાં રહેલા નિયંત્રણને લીધે તેઓ નાણાંના તફાવત જેવી રમતો નહીં રમી શકે. નાણાંના તફાવતની રમત અંગે સમજાવતા તેમણે જણાવ્યું હતું કે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ગ્રાહકની ઓળખ એકબીજાથી છુપી રાખી પ્રોપર્ટીની કિંમતમાં હેરફેર કરે છે. ગ્રાહકો એકબીજાથી અજાણ હોવાને લીધે પ્રોપર્ટીની કિંમતનો તફાવત કન્સલ્ટન્ટ પોતાના ખિસ્સામાં ફેરવી દે છે. અરહદ એકેડેમી દ્વારા મહિલાઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજવામાં આવ્યો. જાતીય હિંસાનો ભોગ બનવાનું વધતું જોખમને ધ્યાનમાં રાખીને અરહદ એકેડેમી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ ખાતે મહિલાઓ માટે 2 દિવસીય ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં હરજિંદરસિંહ ગિલ દ્વારા મહિલાઓને સ્વ સંરક્ષણ તાલીમ આપવામાં આવી હતી. આ 2 દિવસીય સ્વ સંરક્ષણ વર્કશોપ શહેરની મહિલાઓને આત્મરક્ષણ અને તેમના પોતાનામાં સેલ્ફ ડિફેન્સ કરવાની આવડત છે તે પ્રકારના ડેમો આપવામાં આવ્યા હતા. અરહદ એકેડેમીના સ્થાપક અને નિયામક તેમજ સેમિનાર ઓર્ગેનાઇઝ કરતા શ્રીમતી નેહા પટેલે જણાવ્યું હતું, મહિલાઓ અને બાળકો પર ક્રૂર દુર્વ્યવહાર કરવામાં આવે છે અને તેમના પર હુમલો કરવામાં આવે છે. આ જ્યારે પણ સાંભળી ત્યારે હંમેશા આઘાતજનક અને હૃદયસ્પર્શી લાગે છે. આવા હુમલાઓ અને દુષ્કર્મ સામેના કાયદાની સંખ્યા વધતી હોવા છતાંય આવા કિસ્સાઓ 70ના દાયકાથી આશરે 1200% જેટલો વધારો થયો છે. અને અમારો આના પાછળ ઉદ્દેશ એ જ છે કે આપણે જે દેશનો જે માનસિક સ્વાસ્થ્ય છે અને જે વુમન એમ્પાવરમેન્ટ છે એને આપણે એની અવેરનેસ ક્રિએટ કરવી છે અને એને ફેલાવવી છે. બેઝિકલી મારે મહિલાઓને એ સંદેશ આપવો છે કે આ બધી ઘટનાઓ આપણે પોતે જ ટ્રાય કરી શકીએ છીએ કે આને આપણે પ્રોટેક્ટ કરીએ અને આને આપણે પ્રમોટ ના કરીએ. તો પહેલી 2 વસ્તુઓ હું કહીશ એ લોકોને કે પેરેન્ટ્સ છે કાં તો મહિલાઓ છે જે પણ છે તે આવું કોઈ પણ બનાવ એની સાથે બન્યો હોય તો એને છુપાવો નહીં. સમાજના ડરથી એવું ના વિચારો કે ભાઈ એને લોકો શું વિચારશે, સમાજમાં આપણી ઇજ્જત શું રહે છે એ ના વિચારશો. તમે એને જઈને રિપોર્ટ કરો, તમે એને રિપોર્ટ કરશો તો જ તમે એના ઉપર લોકો કોઈ કાયદો કે કંઈક બનાવી શકશે, એને સુધારી શકશે, નહીં તો તમે ખાલી એને પ્રોટેક્ટ જ કરી રહ્યા છો. સો પ્લીઝ આ બધું મારું વુમનો પેરેન્ટ્સો બધાને એક જ મારી વિનંતી છે કે તમે તમારી સાથે ઘટનાઓ થઈ હોય તો એને રિપોર્ટ કરો, એને હર્ટ ના કરો. તમે હર્ટ કરશો તો તમે એને પ્રમોટ કરી રહ્યા છો. અને બીજી વસ્તુ કે મારે એજ્યુકેશનવાળાઓને પણ એક વિનંતી કરવી છે કે આ બધી વસ્તુઓ તમે ગુડ ટચ અને બેડ ટચની અવેરનેસ છે તે નાના બાળપણથી તમે બાળકોના શિક્ષણ કરજો, સ્કૂલમાં જ ફરજિયાત કરી દો. બીજી વસ્તુ કે જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગો છે એ પણ સ્કૂલમાં ફરજિયાત કરી દો, કારણ કે આના લીધે આપણું વુમન પ્રોટેક્શન વુમન પોતાના માટે લડી શકશે, બાળકો પણ પોતાના માટે લડી શકે છે. ત્રીજી વસ્તુ કે આપણા જે લો મેકરો જે બધા છે તો એમને પણ મારે વિનંતી કરવી છે કે આપણા લો વધારે સ્ટ્રિક્ટ કરે. ખાલી આપણે એન્કાઉન્ટર કરીએ કે ડેથ પેનલ્ટી આપીએ, ડેથ પેનલ્ટી જે છે એના સિવાય
સિવાય પણ આપણે એવું કંઈક કરીએ કે જેનાથી લોકો આ વસ્તુ કરતા ગભરાય, ફ્યુચરમાં વસ્તુ થાય ને, એટલે જાહેરમાં પબ્લિકમાં જે વસ્તુ ફોરેન કન્ટ્રીઝ કે આ અરબ કન્ટ્રીઝમાં જે થઈ કરે છે વુમન પ્રોટેક્શન માટે, એ કંઈ પણ આપણે ખોટું કરીએ તો એની જાહેરમાં એની સજા મળે એવી વસ્તુ પણ આપણા ગવર્મેન્ટે કરવું જોઈએ. તો એ બેસિકલી લોકો પસંદ પણ કરતા ગભરા છે અને આગળ આને પ્રોત્સાહન નહીં મળે. મારું નામ ગીલ હરજિંદર સિંહ છે, ધામિકા કાંઈ શીતોર્યું સ્ટાઇલનું ચાલુ છે, અમારા શ્રી રંજીત ચૌધરી છે. અત્યારે જે બનાવ બની રહ્યા છે લેડીઝ માટેના, છોકરીઓ માટેના, એ બહુ ખૂબ જ ખરાબ છે. અત્યારનું જો બાળક અને લેડીઝ કે ગર્લ્સ કરાટે માટે સર્વાઇવલ માટે અવેર નહીં થાય તો એ લોકોને પ્રોબ્લેમ્સ આગળ જઈને વધવાનો છે. એટલે અમારો પ્રયત્ન એ છે કે મેક્સિમમ જેટલી છોકરીઓ છે, જેટલી લેડીઝ છે, અમે જેટલા એ લોકોને શીખવાડી શકીએ, તાલીમ આપી શકીએ, એ લોકોને અવેર કરી શકીએ, એ લોકોને પોતાની તાકાત બતાવવાની જે તાકાત છે એ અમે એને જાગૃત કરી શકીએ, એ જ અમારો ધ્યેય છે. હું પોતે 20 સ્કૂલોમાં કામ કરી રહ્યો છું અને 20 સ્કૂલોની ગર્લ્સ જે છે એ લોકોને અમે સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેનિંગ અમે આપી જ રહ્યા છીએ, જેથી કરીને એ પોતાનો બચાવ એટલીસ્ટ કરી શકે. દીપિકાએ ઈ ટેક્સી સ્ટાર્ટઅપ બ્લુ સ્માર્ટમાં 21 કરોડનું કર્યું રોકાણ. દીપિકા પાદુકોણે ઈ ટેક્સી સ્ટાર્ટઅપ બ્લુ સ્માર્ટમાં 3 મિલિયન ડોલરનું એટલે કે અંદાજે 21 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વાતની માહિતી સ્ટાર્ટઅપના કોફાઉન્ડર પુનિત ગોયલે આપી હતી. ગોયલે કહ્યું હતું કે તેમણે દીપિકાના નેતૃત્વમાં રોકાણકારો પાસેથી 5 મિલિયન ડોલરના રોકાણની આશા છે. દીપિકાએ આ કંપનીમાં કેટલીક મહિલા ડ્રાઈવર્સને પણ કામ અપાવ્યું છે. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિ શાહ ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.